પૃષ્ઠફળ અને ઘનફળનો દાખલો છે. જોઈએ આપણે દાખલો. રકમ શું કહે છે? એક લોખંડના નળાકાર સ્વરૂપમાં નક્કર થાંભલાની ઊંચાઈ 220 સેન્ટીમીટર છે, જે આ નીચે પાયાનો થાંભલો છે એની ઊંચાઈ h1 220 સેન્ટીમીટર છે અને પાયાનો વ્યાસ 24 d1 પાયાનો વ્યાસ 24 સેન્ટીમીટર છે. વ્યાસના અડધા ત્રિજ્યા કહેવાય, એટલે ત્રિજ્યા થાય 12 સેન્ટીમીટર. પછી આની ઉપર, આ થાંભલાની ઉપર બીજો 60 સેન્ટીમીટર ઊંચાઈવાળો અને 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો નળાકાર થાંભલો બીજો મૂકવામાં આવ્યો છે. આ જાડા થાંભલાની ઉપર બીજો પાતળો એક થાંભલો મૂકવામાં આવ્યો છે, એની ઊંચાઈ h2 66 સેન્ટીમીટર અને ત્રિજ્યા 8 સેન્ટીમીટર આપેલી છે. જો થાંભલાનું તો થાંભલાનું દળ શોધો. થાંભલાનું વજન મેળવવાનું કીધું છે અને એક ત્રિરાશિ આપેલી છે. 1 સેન્ટીમીટર ક્યુબમાં લોખંડનું દળ કેટલું આવે છે? 8 ગ્રામ જેટલું આવે છે. પાઈની કિંમત 3.14 લેવાની. તો આપણે દાખલો ગણીએ. થાંભલાનું ઘનફળ, મોટા થાંભલાનું ઘનફળ વત્તા નાના થાંભલાનું ઘનફળ. મોટા થાંભલાનું ઘનફળ નળાકાર છે, નળાકારનું ઘનફળ મેળવવાનું સૂત્ર પાઈ આર સ્ક્વેર એચ, પણ પાઈ આર વન સ્ક્વેર એચ વન અને પાઈ આર ટુ સ્ક્વેર એચ ટુ, કારણ કે આર વન અને એચ વન બે અલગ અલગ છે. મોટા થાંભલાનો વ્યાસ અને ઊંચાઈ અલગ અલગ છે, નાના થાંભલાની ત્રિજ્યા 8 અને ઊંચાઈ 66 છે. કિંમત આપણે મૂકીએ, પહેલાં તો પાઈ બંનેમાંથી કોમન નીકળે તો અહીંયા પાઈ, પછી આર વન સ્ક્વેર એચ વન, આર ટુ સ્ક્વેર એચ ટુ. હવે જો આપણે કિંમત લખવામાં આવે તો પાઈની કિંમત 3.14, પછી પેલી ત્રિજ્યા આર વનનો વર્ગ, પેલી ત્રિજ્યા આર વન છે 12, 12નો વર્ગ 144, એચ વન આની ઊંચાઈ છે 220, વત્તા આર ટુ સ્ક્વેર નાની ત્રિજ્યા છે 8, 8નો વર્ગ 64 અને એચ ટુ એની ઊંચાઈ છે 66 સેન્ટીમીટર, ગુણાકારમાં 66 સેન્ટીમીટર. હવે સાદુરૂપ આપીએ તો 3.14 144 ગુણ્યા 220 કરવામાં આવે તો 31,680, 31,680 વત્તા 66 ગુણાકારમાં 64 કરવામાં આવે તો 4,224, 4,224. હવે આ બેનો સરવાળો કરવામાં આવે તો 31,680 વત્તા 42,24 એટલે થાય 35,904, 35,904. જો એનો ગુણાકાર 3.14 સાથે કરવામાં આવે તો ગુણાકાર શું થાય છે? આપણે કેલ્ક્યુલેટર ભાઈને પૂછી લઈએ. ગુણાકાર થાય છે 1,12,738.56, 1,12,738.56 અને પાછળ એકમ સેન્ટીમીટર ક્યુબ, કારણ કે બધી વસ્તુ સેન્ટીમીટરમાં આપેલી છે તો સેન્ટીમીટર ક્યુબ. હવે જે ત્રિરાશિ મૂકી છે આપણે જોઈ લઈએ. ત્રિરાશિ છે 1 સેન્ટીમીટર ક્યુબમાં લોખંડનું દળ 8 ગ્રામ આવે છે. જો ત્રિરાશિ આપણે કઈ રીતે મૂકીએ, 1 સેન્ટીમીટરમાં લોખંડનું દળ, ધ્યાન દેજો અહીંયા, 1 સેન્ટીમીટરમાં લોખંડનું દળ જો 8 ગ્રામ હોય તો આપણી પાસે આવ્યું છે 1,12,738.56 સેન્ટીમીટર ક્યુબમાં, 1 સેન્ટીમીટર ક્યુબમાં 8 ગ્રામ, તો એટલામાં કેટલું? આ બેનો ક્રોસ ગુણાકાર, ચોકડી ગુણાકાર આપણે કરીએ, 1,12,738.56 ગુણાકારમાં 8, તો એનો જવાબ આવે છે 9,01,908, 9,01,908. પાછળ છે 48, એટલા ગ્રામ. જો જવાબ આવ્યો ગ્રામમાં, આપણો જવાબ જ છે, પણ જો આને કિલોગ્રામમાં ફેરવવું હોય તો, આ જવાબને મારે ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવવું હોય તો 901,908.48 જો આને 1000 વડે ભાગવામાં આવે તો આ હવે ફરી ગયું કેજીમાં, કારણ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. અને જો 3 પોઈન્ટ જાય તો પોઈન્ટ અહીંથી 3 આંકડા આ બાજુ ખસે, એટલે કે 900, જવાબ આવ્યો 901.9 કિલોગ્રામ. થાંભલાનું કુલ વજન કેટલું હોય? 900, 901.9. જોઈ લો તમે આખો દાખલો એક વખત.